स्क्रीनशॉट लई लेजो अने पछी तमारी नोट में व्यवस्थित लखी लेजो। एक सुधारो अहींया करवानो छे, ए सुधारो कयो छे तमने कही दऊं छुं। सुधारो मैं करी दीधो छे एटले तमारे हवे जरूर नहीं पड़े। एटले तमे जो स्क्रीनशॉट ना लीधो होय तो हवे स्क्रीनशॉट लई लेजो, अने लई लीधो होय तो फरीथी आनो स्क्रीनशॉट लेजो, एटले तमारे भूल ना पड़े, बराबर छे। बीजी वस्तु, जेमने पण लखवानी इच्छा नथी, धारो कि स्क्रीनशॉट लईने नोट बनावानी इच्छा नथी, अने तमारे मारी पीडीएफ फाइल खरीदवी छे, तमारी पासे पैसा छे अने एनो सदुपयोग करवो छे, तो मारो व्हाट्सअप नंबर लखी लो 70 43 87 20 78। जेमने पण पीडीएफ फाइलो खरीदवानी इच्छा होय, 5 PDF फाइलो छे, एनी विगतो हूँ तमने विस्तृत में आपी दईश, मने व्हाट्सअप करजो। बीजू, जेमने पद्धतिसर शीखवानी इच्छा छे, अलंकार अने राग उपर आधारित अने राग आधारित गीत गरबो भजन टूंकमां बेसिक नॉलेज बधुं ज तमने मळी जाय, ए रीतनो आखो व्हाट्सअप कोर्स मैं बनावेलो छे, एमां तमे पद्धतिसर शीखीने स्वरज्ञान मेळवी शको छो। एमां जॉइन थवुं होय तो पण मने व्हाट्सअप करजो, अने तमारे कोई मुश्किली होय, तमारे मदद जोईती होय, तमारो कोई प्रश्न होय तो पण मने व्हाट्सअप करजो, हूँ तमने ચોક્કસ એનો જવાબ આપીશ। શક્ય છે તમે ફોન કરો તો હું તમારો ફોન રિસીવ ન કરી શકું, પણ તમે મને વોટ્સઅપ કરશો તો હું ચોક્કસ મને સમય મળશે ત્યારે એનો પૂરેપૂરો જવાબ આપીશ, અથવા હું સામેથી તમને ફોન કરીશ। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે। ચાલો પહેલાં બામ્બુ બીટ્સના ગરબા રમવા જઈએ। જે લોકો નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો। ઘણા મિત્રો સબસ્ક્રાઇબ પૂરેપૂરું નથી કરતા। સબસ્ક્રાઇબ કઈ રીતે કરવાનું છે? તમે સબસ્ક્રાઇબ ઉપર ટચ કર્યું, લાલ અક્ષરે સબસ્ક્રાઇબ બટન લખેલું હોય એના ઉપર ટચ કરો એટલે બ્લેક થઈ જાય। પછી બાજુમાં બેલનું બટન આપેલું હોય છે, એટલે કે બેલનું ચિત્ર હોય એના ઉપર ટચ કરવાનું છે। ઘંટડીના ચિત્ર ઉપર ટચ કરશો એટલે ઉપર ALL ઇંગ્લિશમાં ઓલ લખેલું હશે, એ ઓલ એટલે બધું જ, એના ઉપર ટચ કરશો એટલે બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળી જશે। ઓકે, આવો સ્ટાર્ટ કરીએ। સા ત્રીજી કાળીનું સા રે ગ મંદ અરે કોમળ રે ગ અને મ શુદ્ધ, તો ઉપરના ત્રણ કાળી નીચેની ત્રણ સફેદ, પ નીચે ની, આટલા સ્વરોનો ઉપયોગ થાય છે। પણ કેવી રીતના ઉપયોગ કરવો છે ખૂબ જરૂરી વસ્તુ છે, ક્યાં ધ્યાન રાખવાનું છે હું સમજાવતો દઈશ, બરોબર ધ્યાન રાખજો, વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। બરાબર, રે સા જ્યાં સ્થિર થવાનું છે એ મેં વિડીયોમાં બતાવી દીધું છે, આગળ તાલ સાથે કેવી રીતના વાગશે સૌથી સ્ટાર્ટિંગમાં વગાડીને બતાવ્યું છે, એટલે હવે ખાસ ધ્યાન રાખજો। ચાલો પેલા રે સા બામ્બુ સા રે રે બામ્બુ બીટ્સ રે રે બીટ્સ ના સા ની ના ગરબા ની સા સારે ગરબા રમ રે રે કોમળ રમ રા વા માટે ત્રણ છે, ગ રે સા ગર મા અરે સો રમ રા જઈએ। બીજી લાઈન ચાલો વેરિયેશન છે, બાકી એમને ચાલો આટલું વેરિયેશન છે। પેલા એન્ટ્રીમાં સિમ્પલ શું ચાલો ચાલો, બીજી લાઈનમાં વેરિયેશન ચાલો પેલા મા બેસ ગરબાર જઈએ, સેમ ટુ સેમ। ઓકે, તો ખાલી એટલું વેરિયેશન જોઈ લેજો। હવે પૂનમની રાત છે, પૂનમ ની ની માટે બે સ્વરો, મા ની રાત છે મા મા મા। હવે પૂનમ ની રાત છે, સખીઓનો સાત છે, સખીઓ યો માટે બે સામ સખીઓ, આ રીતે
રીતના પણ લઈ શકો. એક જ સા સખી નો મે સોરો નો મગ ગ કોમળ સાથે છે ગ ગ ગ. હવે ખાસ ધ્યાન રાખજો ચાચર ની ની ગ ચાચર ના ગર ના ચોક અરે સોરી ચાચર ચાચર ના ચોક ચોકમાં જે સ્વરો છે એમાં પણ મેં અહીંયા શુદ્ધ રે લખ્યો છે, અહીંયા કોમળ કરી કાઢજો, એ પણ મારી ભૂલ થઈ ગઈ છે. ચોકમાં આ પણ કોમળ આવશે, ગ કોમળ પછી ગ શુદ્ધ, બાકી બરોબર છે. તો ચાલો ને ચાલો ચાલો સોરી ગગરેસા એ પણ અહીંયા ભૂલ થઈ છે. જુઓ મગની જગ્યાએ ગ ગ ગ શુદ્ધ, એટલે મારી પણ ભૂલ થઈ શકે. હું શિક્ષક છું એનો મતલબ એવો નહીં કે મારી ભૂલ ન થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. સાગરેસાની જળથી લઈ લેવાનું. હવે જો આખી લાઈન બતાવી દો જતી રહેશે. મેં પણ જે ભૂલ કરી એ હું સુધારી શક્યો, અહીંયા તમને બતાવતી વખત મને એનો ખ્યાલ આવી ગયો, એટલે ખૂબ સરસ વસ્તુ થઈ. તમે પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર પરફેક્ટ તૈયાર થાય પછી બીજા બે ત્રણ સ્વરથી જાતે વગાડવાની બેસાડવાની કોશિશ કરજો. એમ કરતાં કરતાં તમે નોટેશન સાથે પણ તમે સ્વર જ્ઞાન ચોક્કસ મેળવી શકશો. એવું જરૂરી નથી કે પદ્ધતિસર શીખવાથી. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? ઘણા મિત્રો પૂછે છે કે સર કેવી રીતે શીખવાનું સ્વર જ્ઞાન, કેવી રીતે મેળવવાનું? તો એટલું જ કહું છું કે જો તમને ક્લાસિકલમાં એટલે કે પદ્ધતિસર શીખવામાં ઇન્ટરેસ્ટ ના પડતો હોય, કંટાળો આવતો હોય, તો તમે નોટેશનની પીડીએફ ફાઇલો ઉપરથી પણ અથવા તો હું જે બતાવું છું એના સ્ક્રીનશોટ લઈને તમને પરફેક્ટ તૈયાર કરો, પછી બીજા બે ત્રણ સુધી જાતે બેસાડવાની કોશિશ કરો. એમ કરતાં કરતાં 50-100 ગીતો તમે કરતા જશો અને જાતે બેસાડવાની કોશિશ કરતા જશો તો ચોક્કસ તમને એ રીતે પણ સ્વપ્ને થઈ શકશે. ડિસિઝન તમારા હાથમાં છે કે તમારે કયો રસ્તો લેવો છે બેમાંથી. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. આવતી વખતે આપણે રાસ શરૂ કરીશું, કારણ કે અત્યારે હવે નોરતા પૂરા થઈએ છીએ, આપણે જઈએ છીએ શરદ પૂનમ તરફ. તો કદાચ એવું બને કે નેક્સ્ટથી આપણે રાસ લઈએ, બરાબર? ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.